તાજેતરમાં જ બનાસકાંઠા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખે ભાજપ સરકારના નિર્ણયના વખાણ કરતા જિલ્લામાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખે ભાજપ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયની પ્રશંસા કરવા ઉપરાંત રબારી સમાજ અને ભરવાડ સમાજ વિરોધ પણ વિવાદિત નિવેદન કર્યું હતું. આ નિવેદન બાદ રબારી અને ભરવાડ સમાજની લાગણી દુભાતા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ પોપટજી દેલવાડીએ પોતાનું નિવેદન પરત ખેંચ્યું છે. મારે ગોપાલ સને રૂબરૂ નથી કેવું અને ભરવાડ સમાજની લાગણી દુભણી હોય, માલધારી સમાજની લાગણી દુભણી હોય કે રબારી સમાજની લાગણી દુભણી, કોઈ બી આ સમાજની લાગણી દુભણી હોય તો એના માટે હું ખેદ વ્યક્ત કરું છું, ક્ષમા માગું છું. અને અમે આ સમાજ સાથે, અને હું તો વધારે ગણા છો ને, તો રબારી સમાજ સાથે વધારે સંકળાયેલો હતો બધા સમાજે કરતા. પણ એક એમના આગેવાનના હિસાબે મારી આ વાત મારા કાબુ ના રહી અને મારાથી બોલી જવાનું છું. પોપટજી દેલવાડિયા દ્વારા કરવામાં આવેલા નિવેદન બાદ બનાસકાંઠા જિલ્લામાં ગોપાલ સેનામાં નારાજગી જોવા મળી હતી. પરંતુ પોપટજી દેલવાડિયા દ્વારા પોતાનું નિવેદન પરત ખેંચી લેવામાં આવતા ગોપાલ સેનાએ પણ પોપટજી દેલવાડિયાનો આભાર વ્યક્ત કર્યો છે. કાલે જે રબારી સમાજ અને ભરવાડ સમાજ દ્વારા જે પોપટજી ઠાકોરના દ્વારા જે અણસમજણમાં જે કીધું એના બદલ આજે પોપટજી અહીંયા અમે જે ગોપાલ સેના રબારી સમાજ ડીસા બનાસકાંઠાના સંગઠનના હોદ્દેદારો દ્વારા એમને મળી અને એમણે રબારી અને ભરવાડ સમાજની માફી માગી છે અને એમનો અસમજણમાં થયું છે કે ભૂમ માફિયાઓ જે ગૌચર દબાઈ દીધા તે ભરવાડ સમાજ અને રબારી સમાજના એ ખુલ્લા કરે એના માટેનું હતું. આજે અમે એમને મળ્યા છીએ અને એમણે રબારી અને ભરવાડ સમાજની જે લાગણી દુભાણી હતી એમણે અહીંયા વ્યક્ત કરી છે. એટલે એના માટે સમગ્ર રબારી સમાજ અને ભરવાડ સમાજની મારી વિનંતી છે કે આજ હવેથી અહીંયાથી કોઈ આગળ વસ્તુ વધારે નહીં અને આજે અહીંયા એ લોકોએ અહીંયા આવી અને દુઃખ વ્યક્ત કર્યું છે અને માફી માગી છે જેની સર્વ રબારી સમાજ અને ભરવાડ સમાજને નોંધ લેવી અને કોઈ પણને ફોન મોબાઈલથી હવે જે હોય એ આજથી બધું સમાધાન થઈ ગયું છે.